ઇટ વોઝ અ કોલ્ડ વિન્ડી ઇવનિંગ. ઇટ એટલે તે, વોઝ એટલે હતી, કોલ્ડ એટલે ઠંડી, વિન્ડી એટલે તોફાની, એટલે કે પવન ફૂંકાતો હતો એવી, ઇવનિંગ એટલે સાંજ. ધેર વેર સડન ક્રેક્સ એઝ લિટલ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી બ્રોક ઇન ટુ ધ સ્ટ્રોંગ બ્રિઝી એન્ડ ફેલ. દેર એટલે ત્યાં, વેર એટલે હતી, સડન એટલે થોડી, ક્રેક્સ એટલે કે તિરાડો અથવા તો તૂટ, કોઈક વસ્તુ તૂટવાનો અવાજ આવતો હતો. લિટલ એટલે નાની, બ્રાન્ચીસ એટલે ડાળખીઓ, ઓફ ટ્રી એટલે ઝાડની, બ્રોક એટલે તૂટતી હતી, ઇન ધ સ્ટ્રોંગ એટલે કે ફૂંકાઈ રહેલો હતો જે, મજબૂત, બ્રિઝી એટલે કે હવાનો જે પ્રવાહ હતો એ, એન્ડ ફેલ એટલે કે પડતી હતી એનાથી, એટલે કે જે પવન ફૂંકાતો હતો એનાથી બ્રાન્ચ જે હતી, ડાળીઓ હતી ઝાડની, એ પડી રહી હતી, એનો અવાજ આવી રહ્યો હતો. રેશમા વોઝ, મિત્રો હવે આજે જે કેરેક્ટર છે મેઇન એ શરૂ થાય છે અહીંયા. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેયર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. રેશમા એટલે રેશમા, વોઝ એટલે હતી, સિટિંગ એટલે બેઠી રહી, ઇન એટલે માં, બાલ્કની એટલે બાલ્કની, ઓફ ધેર એટલે તેમના, ફ્લેટ એટલે ફ્લેટમાં, ઓન ધ ફર્સ્ટ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર એટલે કે પહેલા માળે, પહેલા માળની જે બાલ્કની હતી ત્યાં રેશમા બેઠી હતી બહાર. શી વોઝ વોચિંગ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. શી એટલે તેણી, વોઝ એટલે હતી, વોચિંગ એટલે જોઈ રહી, ચિલ્ડ્રન એટલે બાળકોને, પ્લેઇંગ એટલે રમી રહ્યા હતા, ઇન ધ પાર્ક એટલે બગીચામાં, એની બાલ્કનીની સામે જે બગીચો હતો મિત્રો એની અંદર જે બાળકો રમી રહ્યા હતા એને જોઈ રહી હતી. કેમ જોઈ રહી હતી, એ નતી રમવા જઈ શકતી, હવે એની આગળ વાત ચર્ચા કરે છે. સી દેટ ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ ધ સ્ટ્રોંગ બિઝી ઓર ધ યલો લીવ્સ ઓફ ધ ઓફ નીમ ટ્રી ફોલિંગ ઓન ધેર હેડ. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો ડીડ નોટ માઇન્ડ, માઇન્ડ એટલે ચિંતા ન કરતા હતા, સ્ટ્રોંગ એટલે મજબૂત, બ્રિઝી એટલે કે પવનનો, ઓર અથવા તો યલો એટલે પીળા, લીવ્સ એટલે પાંદડા, ઓફ નીમ ટ્રી એટલે કે લીમડાના ઝાડના, ફોલિંગ એટલે પડી રહ્યા હતા, ઓન ધેર એટલે તેમના, હેડ્સ એટલે માથા ઉપર, એટલે કે બાળકોને આ ઠંડો પવન જે વાઈ રહ્યો હતો અથવા તો ઝાડના પાન જે ખરી રહ્યા હતા એના વિશે કોઈ પણ પ્રકારની ચિંતા હતી નહીં. દે વેર ઓલ એન્જોઈંગ ધ બોલ ગેમ. ધે એટલે તેઓ, વેર એટલે હતા, ઓલ એટલે બધા, એન્જોઈંગ એટલે આનંદ લઈ રહ્યા, ધેર એટલે તેમની, બોલ ગેમ એટલે દડાની રમત, તેઓ એમને મસ્તીમાં જ આનંદ કરી રહ્યા હતા. રેશમા કમ ઇનસાઇડ કોલ્ડ હમ મધર ફ્રોમ ધ ઇનસાઇડ ધ હાઉસ. રેશમા એટલે રેશમા, કમ એટલે આવ, ઇનસાઇડ એટલે અંદર, રેશમા અંદર આવો, કોલ્ડ એટલે બોલાવે છે, હર એટલે તેણીની, મધર એટલે માતા, ફ્રોમ ઇનસાઇડ એટલે કે ફ્રોમ એટલે થી, ઇનસાઇડ એટલે અંદર, હાઉસ એટલે ઘર. હવે રેશમાની માતા છે એ એને ઘરમાંથી અંદર બોલાવે છે, બાલ્કનીમાંથી, કે અંદર આવતી રહે એવું રેશમાની માતા એને બૂમ પાડીને કહે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે, સી દેટ ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વિન્ડી. હવે રેશમાની માતા રેશમાને કહે છે, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ટુ એટલે ખૂબ જ, કુલ એટલે ઠંડુ, એન્ડ વિન્ડી એટલે તોફાની પવન. બરાબર, બહાર બહુ ઠંડી પણ છે અને તોફાની પવન પણ છે. રેશમાની માતા રેશમાને કહે છે, યુ માઇટ કેચ ધ કોલ્ડ. યુ એટલે તને, માઇટ કેચ એટલે કે થઈ જશે, કોલ્ડ એટલે શરદી, તને શરદી થઈ જશે જો તું બહાર બેસીશ તો. તો હવે રેશમા શું કહે છે, સી દેટ ફાઈવ મિનિટ્સ મો મમ્મી. બરાબર, ફાઈવ મિનિટ્સ એટલે કે પાંચ મિનિટ, મોર એટલે વધારે, મમ્મી એટલે મમ્મી, મમ્મી હજી પાંચ મિનિટ થોડું મને બેસવા દે. રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા એટલે રેશમા, વોઝ એટલે હતી, ઓલ્સો એટલે પણ, એન્જોઈંગ એટલે આનંદ લઈ રહી, ગેમ એટલે રમતની, ફ્રોમ એટલે થી, ડિસ્ટન્સ એટલે દૂરથી, અંતરથી, આટલા અંતરથી પણ રેશમા છે એ બાળકો જે રમી રહ્યા હતા એ રમતનો આનંદ લઈ રહી હતી. કેમ આનંદ લઈ રહી હતી, સી દેટ નેક્સ્ટ સેઝ રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ. રેશમા એટલે રેશમાને લવડ એટલે પસંદ છે, ટુ વોચ એટલે જોવું, ચિલ્ડ્રન એટલે બાળકોને, શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યા છે, ઇન એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહમાં, ઉત્સાહમાં જે બાળકો ચીસો પાડી રહ્યા છે એ જોવું ગમે છે રેશમાને. એના પછી નેક્સ્ટ શું કહે છે, રેશમા કુડ નોટ પ્લે. રેશમા એટલે રેશમા, કુડ નોટ એટલે ન, પ્લે એટલે રમી શકતી હતી, રેશમા રમી શકતી ન હતી. કેમ નથી રમી શકતી, શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલ ચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. શી એટલે તેણી, કુડ એટલે કરી શકતી હતી, જસ્ટ એટલે ફક્ત, સીટ એટલે બેસવું, તેણી ફક્ત બેસી શકતી હતી, ઇન હર એટલે તેણીની, વ્હીલ ચેર એટલે કે પૈડાવાળી ખુરશીની અંદર, એન્ડ વોચ એટલે કે જોઈ શકતી હતી, ધ લાઈફ એટલે કે જીવન, આઉટસાઇડ એટલે બહારનું, બહારનું જીવન, ફ્રોમ એટલે થી, હર બાલ્કની એટલે તેણીની બાલ્કનીમાંથી, તેણી ફક્ત વ્હીલચેર પર બેસી શકતી હતી અને ત્યાંથી બેઠી બેઠી બહારની દુનિયા છે એ જોઈ શકતી હતી. શી વોઝ અબાઉટ 14 યર્સ ઓલ્ડ એન્ડ અસ્પેક્ટિક્સ. મિત્રો આ શબ્દ છે એ ધ્યાનથી સાંભળજો, કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે છે. સી એટલે તેણી, વર્ષ એટલે હતી, 14 એટલે કે 14 યર્સ એટલે કે વર્ષની, તેણી ફક્ત 14 વર્ષની હતી. એન્ડ અસ્પેક્ટ, સ્પેક્સ્ટિક એનો અર્થ શું થાય છે જો, અહીંયા કહે છે
स्पेस्टिक इज अ पर्सन हु हैज नो कंट्रोल ओवर हिज और हर हैंड्स एंड लेग्स फ्रॉम द बर्थ. स्पेस्टिक पर्सन, पर्सन एट्ल के व्यक्ति, स्पेस्टिक पर्सन एने कहमें वू एट के जेने नो कंट्रोल, नो एट नहीं कंट्रोल एट संचालन अथवा तो संतुलन, ओवर ओवर एट ना पर हिज और हर एट के तना पर अथवा तो तेना पर हेन्ड्स एट्ले कि हाथ एंड लेग्स एट्ले कि पग फ्रॉम बर्थ एट्ले कि जन्म थी एवं व्यक्ति के जेनों हाथ और पग पर कोईपण प्रकार संचुलन संतालन होत नहीं एवं व्यक्ति ने स्पेस्टिक व्यक्ति कहमें एट्ले कि अँ रेशमा ने पोता हाथ और पग पर मूवमेंट पर पोता संचालन नहीं ए हलनचलन कर सकती नहीं. पीछे नेक्स्ट कहे रेशमा कूड नॉट वॉक ओर इवन बटन अप हर शर्ट. रेशमा एट रेशमा कूड नॉट एट नहीं वॉक एट चाली शकती, चाली शकती नहीं ओर इवन इवन एट छता बटन अप, बटन अप एट बटन करव, बटन बंद करवा हर शर्ट एट शर्टना बटन पर बंद नहीं कर सकती एट कि हाथ और पग मूवमेंट कर सकता नहीं. बट शी कूड क्रेवल एंड हेड लर्न टू यूज द स्पून टू ईट एंड टू हेन्डल हर व्हील चेर. बट एटले परंतु शी एटले तेणी कूड क्रेवल, कूड एटले करी शके छे, क्रेवल एटले ढसड़ी ने चालू, तेनी ढसड़ी ने जई शके छे. एंड हेड लर्न्ट, हेड एटले हेड लर्न्ट, लर्न्ट एटले शीखी थी, टू यूज एटले उपयोग करवानो, स्पून एटले के चमची, टू ईट एटले खावा माटे, अने चमचीनो उपयोग खावा माटे कई रीते करो ए पण तेणी शीखी थी, भले एना हाथ पग में बहु मूवमेंट नहोता करी शकता. एंड टू हेन्डल हर व्हील चेर, हेन्डल एट संचालन करूँ, हर एटीन व्हील चेर एट के जो व्हील चेर है पैदावारी खुर्शीन एनु संचालन तेरी जाते करी शकती थी ए शीखी थी. ए शी वेन्ट टू अ स्पेशल लर्निंग सेंटर, शी एट वेन्ट एट गई थी, स्पेशल एट खास लर्निंग एट शीखवा सेंटर एट केन्द्र, तेनी जो पोता शीखवा खास केन्द्र तू आवा बाड़कों त्या जाइने आ बड़ी प्रवृत्ति शीखी थी. एना पीछे नेक्स्ट लेट वी सी वॉट एपन्स वॉट सेज सी डेट शी वॉज गीवन अ स्पीच थेरपी देर. शी एट शी एट ने वॉज गीवन एट आप स्पीच एट बोलवा थेरपी एट उपचार देर एट त्या ए सेंटर में बोलवा उपचार आप. शी ऑल्सो लर्न सम सब्जेक्ट्स एंड सम एक्सरसाइज. शी एट ऑल्सो एट लर्न एट शीखी थी सम सब्जेक्ट एट अमुक विषय एंड सम एक्सरसाइज एट कि अमुक कसरत त्या शीखी थी. रेशमा फेल्ट वेरी लोनली. रेशमा एट रेशमा फेल्ट एट अनुभवती थी, वेरी एट खूबज, लोनली एट एकांतपणू, एकांकी बहु अनुभवती. मित्रों स्वाभाविक है आवा बाड़क हो अथवा तो आवा व्यक्ति होना मित्रों खूब ओछा हो बार रमी ना शके परिस्थिति कारण पोता ने एकलता अनुभवे. शी हेड नो फ्रेंड्स. शी एट ने हेड नो एट ना फ्रेंड्स एट मित्रों. ऑल द नेबरिंगहूड चिल्ड्रन वर बिजी विथ देर ओन स्कूल एंड गेम्स. ऑल एट बधा नेबरिंग एट पड़ोसी चिल्ड्रन एट के बाड़को, ऑल एट बधा नेबरिंग एट के पड़ोस में रहता चिल्ड्रन एट बाड़को वेर एट बीजी एट व्यस्त विथ एट ना वड़े धेयर एटना ओन एट पता स्कूल एट शाला गेम्स एट रमत मे एनी आसपास जटक रहता था एका तो पता शाला में बीजी था अथवा तो शाला जवा व्यस्त था अथवा तो पता गेम में बीजी था एनी साथ कोई मित्र नहीं. रेशमाज फेवरेट पास टाइम वॉज वॉच द चिल्ड्रन प्लेइंग द स्ट्रीट ओर द पार्क. रेशमास एट के रेशमा फेवरेट एट प्रिय, पास टाइम एट कहे आनंद प्रमोद समय, टू वॉच एट के जवु, चिल्ड्रन एट बाड़कों ने प्लेइंग एट रमी रहा था, इन द स्ट्रीट एट के शेरी अंदर, ओर द पार्क एट के बगीचा अंदर, बस आज एन समय जे ए आनंद विता रही थी. नाव द विंड बीकेम द स्ट्रॉंग एंड द लाइट बीकेम डीम. एट्ले कि हवे परिस्थिति वातावरण में पलटो थई रह्यो छे. जो नाव एटले हवे विंड एटले पवन, बीकेम एटले बन्यो छे स्ट्रॉंगर एटले कि वधु झड़पी पवन फूंकाई रह्यो छे. एंड द लाइट एटले कि जे उजास छे, बीकेम एटले बन्यु हतुं डीम एटले कि आछू अजवाळू हतुं ए आछू थई गयुं हतुं. बट द चिल्ड्रन वेन्ट ऑन विथ ध गेम. बट एटले परंतु चिल्ड्रन एटले बाळको, वेन्ट ऑन एटले कि चालू हता अथवा तो रमी रह्या हता, विथ देर एटले तेमनी गेम एटले रमत, एमणे आनाथी कोई फेर पड्यो हतो नहीं. एना पछी नेक्स्ट शू कहे छे, लेट वी सी, देर वेर किकिंग बिग रेड बॉल एंड जम्पिंग विथ द मूवमेंट ऑफ द बॉल. दे एटले तेओ वेर एटले हता, किकिंग एटले लात मारी रह्या, बिग एटले मोटा, रेड एटले लाल, बॉल एटले के बॉल ने, तेओ मोटा लाल बॉल ने
લાત મારી રહ્યા હતા એન્ડ જમ્પિંગ એટલે કે કૂદી રહ્યા હતા, વિથ એટલે સાથે સાથે, મૂવમેન્ટ એટલે કે હલનચલન ઓફ ધ બોલ એટલે કે બોલની, અને બોલને હલનચલન સાથે તેઓ પણ કૂદકા મારી રહ્યા હતા, આવી રમત રમી રહ્યા હતા. સી દેટ હવે ટર્નિંગ પોઈન્ટ થાય છે મિત્રો, અહીંથી પાર્ટ એકચ્યુઅલી શરૂ થાય છે જે મેઇન છે વસ્તુ. સડનલી દેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર્સ. સડનલી એટલે અચાનક, ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતો, અનધર એટલે બીજો, બોલ એટલે દડો, અમોંગ એટલે ની વચ્ચે, પ્લેયર્સ એટલે કે ખેલાડીઓ. અચાનક જ ત્યાં ખેલાડીઓની વચ્ચે એક બીજો બોલ આવ્યો, અ બ્રાઉન વન, બ્રાઉન કલરનો હતો એ બોલ. ધ ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોય શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધ વોઇસ. ધ ગર્લ્સ એટલે કે છોકરીઓ, સ્ટાર્ટ એટલે શરૂ કરી દીધી, સ્ક્રીમિંગ એટલે કે ચીસો પાડવાનો, છોકરીઓએ એ દડો જોઈને ચીસો પાડવાનું શરૂ કરી દીધું. એન્ડ ધ બોયસ એટલે કે છોકરાઓએ શાઉટેડ એટલે કે ચીસો પાડી હતી. એટ ધ ટોપ એટલે કે, ટોપ એટલે કે સૌથી ઊંચા, ધેર વોઇસ એટલે કે એમનો અવાજ બહુ મોટેથી બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. અ બ્રેવ બોય બેન્ટ ડાઉન એન્ડ ટચ ધ ન્યૂ બોલ. બ્રેવ એટલે બહાદુર બોય એટલે છોકરાએ, બેન્ટ ડાઉન એટલે કે નીચો વળ્યો, એન્ડ ટચ ડે એટલે કે સ્પર્શ કર્યો હતો, ન્યૂ બોલ એટલે કે નવા બોલ, એક બહાદુર છોકરો હતો જે નીચે નમ્યો અને આ બોલને એણે સ્પર્શ કર્યો. ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ એન્ડ ફ્લ્યુ અવે. ઇટ એટલે તેણે, સડનલી એટલે અચાનક જ, ફ્લેપ્ડ એટલે ફફડાવી, ઇટ્સ એટલે કે તેની, વિંગ એટલે પાંખો. મિત્રો જો આ છે, આ જે કહે છે ને કે ભાઈ જે ચેન્જીસ થયું આ વસ્તુમાં, અથવા તો અહીંથી સ્ટોરી સ્ટાર્ટ થાય છે, એ જે બોલ હતો એણે પોતાની પાંખો ફફડાવી એન્ડ ફ્લ્યુ અવે, એટલે એટલે કે ઉડીને જતું રહ્યું, અર્થાત કે એ કોઈ બોલ નહોતો પરંતુ બોલના રૂપમાં દેખાતું એક પક્ષી હતું. બિફોર રેસમાં કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. બિફોર એટલે પહેલાં, રેસમાં એટલે રેસમાં, કુડ અન્ડરસ્ટેન્ડ એટલે કે કંઈ પણ સમજી શકે, એનીથિંગ એટલે કે કંઈ પણ, ધ ન્યૂ બોલ આ જે નવો બોલ હતો, લેન્ડેડ એટલે કે ઉતર્યો, ઇન હર એટલે કે તેણીના, લેપ એટલે કે ખોળામાં, આ નવો બોલ આવીને સીધો જ એના ખોળામાં પડ્યો. એના પછી નેક્સ્ટ શું કહે છે, ચિલ્ડ્રન વેવેડ એટ ધ રેસમાં એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ. ચિલ્ડ્રન એટલે બાળકો, વેવેડ એટલે કે, વેવેડ એટલે કે હાથ હલાવ્યો હતો, એટ ધ રેસમાં એટલે કે રેસમાની તરફ, એન્ડ કન્ટિન્યુ એટલે કે શરૂ કર્યું હતું, વિથ ગેમ્સ એટલે કે રમત, તેઓની રમત પાછી એ લોકોએ ચાલુ કરી દીધી હતી. એના પછી નેક્સ્ટ શું કહે છે, સી દેટ રેસમાં, ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇનસાઇડ. હવે રેસમાની માતા કહે છે, રેસમાં એટલે રેસમાં, ઇટ્સ ટુ મચ, બહુ થયું, કમ એટલે આવ, ઇનસાઇડ એટલે અંદર, હવે અંદર આવ. શાઉટેડ હર મધર એન્ડ કમ આઉટ ઇન ટુ ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ટુ ધ રૂમ. શાઉટેડ એટલે બૂમ પાડી, હર એટલે તેણીની, મધર એટલે માતાએ, એન્ડ કેમ આઉટ એટલે કે બહાર આવી, ઇન બાલ્કની એટલે બાલ્કનીમાં, ટુ ટેક એટલે લઈ જવા માટે, હર એટલે તેણીની, ડોટર એટલે પુત્રીને, ઇન ધ રૂમ એટલે કે રૂમની અંદર. એની માતા બૂમ પાડીને આવી કે રેસમાં બહુ થયું, ચાલ હવે અંદર, એમ કરીને અંદર આવી. અને અચાનક જ હવે શું જોવે છે, જુઓ, બટ શી શો સો મુવમેન્ટ ઇન ધ રેસમાં સ્લેપ એન્ડ હર ધ ફેન્ટ ક્રિક્સ. બટ એટલે પરંતુ, શી એટલે તેણીએ, શો એટલે જોઈ, સમ એટલે થોડી, મૂવમેન્ટ એટલે હલનચલન, ઇન રેસમાસ એટલે કે રેસમાના, લેબ એટલે કે ખોળાની અંદર, એન્ડ હર્ડ એટલે કે સાંભળ્યું, ફેન્ટ ક્રિક એટલે કે મૂર્છિત થવાનો કોઈક અવાજ એમણે સાંભળ્યો. વોટ ઇઝ ધીસ, શી ક્રાઇડ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ, શી એટલે તેણી, ક્રાઇડ એટલે બૂમ પાડીને કહ્યું, આ શું છે તારા ખોળાની અંદર. તો રેસમા શું કહે છે, સી દેટ આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ્સ જસ્ટ, ઇટ હેઝ જસ્ટ અરાઇવડ. આઈ ડોન્ટ નો, આ એટલે મને, ડોન્ટ નો એટલે કે ખબર નથી મમ્મી, ઇટ એટલે તે, જસ્ટ એટલે ફક્ત, અરાઇવડ એટલે આવ્યું છે, એ હમણાં જ આવ્યું છે મારા ખોળાની અંદર. રેસમા વોઝ પઝલ્ડ, રેસમા એટલે રેસમા, વોઝ એટલે હતી, પઝલ્ડ એટલે મૂંઝવણ ભરી દેખાયેલી, દેખાતી હતી. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય, ઇટ એટલે તે, કેમ એટલે આવ્યું હતું, ફ્રોમ એટલે થી, સ્કાય એટલે આકાશમાંથી. શી શોવેડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફિટન આઈસ. શી એટલે તેણી, શોવેડ એટલે બતાવે છે, રૂટ એટલે કે રસ્તો, ઓફ ધ બોલ એટલે કે બોલના આવવાનો, હર એટલે તેણીની, ફિટન એટલે ચમકતી, આઈસ એટલે આંખથી, એની ચમકતી આંખથી બતાવે છે કે આ જગ્યાએથી એ બોલ આવીને મારા ખોળામાં પડ્યો છે. મમ્મી પુશ ધ વ્હીલ ચેર ઇન ટુ ધ રૂમ. મમ્મી એટલે મમ્મીએ, પુશ એટલે ખેંચી, ધક્કો માર્યો, વ્હીલચેર એટલે કે ખુરશીને, ઇન ટુ ધ રૂમ એટલે કે રૂમની અંદર ખેંચીને લઈ ગયા. નાવ દે શો અ સ્કેર બર્ડ વિથ અ બિગ બિલ. નાવ એટલે હવે, દે એટલે તેઓએ, શો એટલે જોયું, સ્કેર્ડ એટલે ડરેલું, બર્ડ એટલે પક્ષી, વિથ એટલે સાથે સાથે, બિગ એટલે મોટી, બિલ એટલે ચાંચ, ચા મોટી ચાંચવાળું એક ડરેલું પક્ષી એમણે જોયું. ફ્રોમ ધ સલીમ અલીસ બુક ઇન્ડિયન બર્ડ, તે ફાઉન્ડ ધેટ ઇટ વોઝ અ ડક, અ શેલ્ટર ડક, ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ શોવેલ. એવું કે છે, ફ્રોમ એટલે માંથી, સલીમ અલીસ
એટલે કે સલીમ અલીની બુક એટલે ચોપડી. એમણે સલીમ અલીની ચોપડીમાં જેનું નામ છે ઇન્ડિયન બર્ડ્સ, ભારતીય પક્ષીઓ, એમાંથી એમણે જોયું. દે ફાઉન્ડ, દે એટલે તેઓને, ફાઉન્ડ એટલે ફાઉન્ડ આઉટ, શોધી કાઢ્યું. તેઓએ શોધી નાખ્યું ધેટ, કે ઈટ એટલે તે, વોઝ એટલે હતું, ડક એટલે બતક, તે બતક છે અથવા તો તે બતક હતું. અ શેલ્ટર બતક, એક આશરે બતક હોય છે એની વાત કરી છે. ઇટ્સ બીક, ઇટ્સ એટલે કે તેની, બીક એટલે કે ચાંચ, વોઝ એટલે હતી, બ્રોડ એટલે કે પહોળી, લાઈક અ શોવેલ, શોવેલ એટલે મિત્રો થાય છે પાવડો, પાવડા જેવી મોટી પહોળી ચાંચ હતી. ઇટ હેડ અ બ્રાઇટ બ્લુ વ્હાઈટ એન્ડ બ્રાઉન ફેધર્સ. ઇટ એટલે તેને, હેડ એટલે હતા, બ્રાઇટ એટલે ઘાટા, બ્લુ એટલે કે વાદળી રંગના, વ્હાઇટ એટલે સફેદ, એન્ડ બ્રાઉન એટલે કે બ્રાઉન આછા કલરના, ફેધર્સ એટલે પીછાઓ. એટ ધ મોમેન્ટ ઇટ લુકડ એક્ઝોસ્ટ, એટ ધ મોમેન્ટ એટલે કે એ સમયે, ઇટ એટલે તે, લુકડ એટલે દેખાતું હતું, એક્ઝોસ્ટ એટલે થાકેલું, બહુ નિસહાય હોય એવું દેખાતું હતું, બહુ થાકેલું દેખાતું હતું. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી. શોવેલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. શોવેલર એટલે કે બતક, ઇઝ એટલે, ઇઝ નોટ એટલે નથી, નેટિવ એટલે મૂળ, ઇન્ડિયન બર્ડ એટલે ભારતીય. ખાસ તો આ જે પક્ષી છે એ ભારતીય નથી. એના પછી શું કહે છે નેક્સ્ટ, નેક્સ્ટ કહે છે બટ ઇટ માઇગ્રેટ ફ્રોમ ધ કોલ્ડ રિજન ઓફ રશિયા. બટ એટલે પરંતુ, ઇટ એટલે તે, માઇગ્રેટ એટલે કે સ્થળાંતર કરે છે, ફ્રોમ એટલે થી, કોલ્ડ એટલે ઠંડા, રિજન એટલે પ્રદેશ, ઓફ રશિયા એટલે રશિયાના, તે રશિયાના ઠંડા પ્રદેશમાંથી આપણે અહીંયા ઇન્ડિયામાં માઇગ્રેટ એટલે કે સ્થળાંતર કરે છે. ધીસ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ વિન્ડ. ધીસ એટલે આ, બર્ડ્સ એટલે પક્ષી, મસ્ટ હેવ લોસ્ટ, ચોક્કસપણે ભૂલી ગયો છે, ઇટ્સ વે એટલે કે તેનો રસ્તો, ડ્યુ ટુ એટલે કે ના કારણે, સ્ટ્રોંગ એટલે ખૂબ જ ઝડપી, વિન્ડ એટલે કે પવન, જે પવન ફૂંકાઈ રહ્યો હતો એના કારણે કદાચ આ પક્ષી એનો રસ્તો ભૂલી ગયું છે. ઇન ઇટ્સ એફર્ટ ટુ જોઈન ધ ફ્લોક ઇટ ગોટ એક્ઝોસ્ટ એન્ડ ફેલ ઇન ટુ ધ પાર્ક લાઇક અ બોલ. ઇન એટલે માં, ઇટ્સ એટલે તેની, એફર્ટ એટલે પ્રયત્નમાં, ટુ જોઈન એટલે કે જોડાવા માટે, ધ ફ્લોક એટલે કે મિત્રો કહેવાય છે પક્ષીઓનું ટોળું, એની જે, એમના જે પક્ષીઓનું ટોળું હશે એને જો એમાં જોડાવાનો એણે પ્રયત્ન કર્યો હશે. બટ ઇટ ગોટ એક્ઝોસ્ટ એટલે કે એ થાકી ગયું હશે પવનના જોરના કારણે, એન્ડ ફેલ એટલે કે પડી ગયું છે, ઇન ધ પાર્ક એટલે કે બગીચાની અંદર, લાઈક અ બોલ એટલે કે બોલ જેવું બનીને. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ ઇઝ સી. સી દેટ મિત્રો, અહીંયા જે ચિત્ર છે આ છે શોવેલર બતક જે કહે છે ડક એનું છે. એના પછી નેક્સ્ટ લાઇનમાં કહે છે સી દેટ કે રેશમાસ મધર ટ્રાય ટુ પીક ઇટ અપ બટ ઇટ સડનલી બેટ હર હેન્ડ. રેશમાસ એટલે કે રેશમાની, મધર એટલે માતાએ, ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો, પીક એટલે કે ઉઠાવવાનો, ઇટ એટલે તેને, અપ એટલે ઉપર, બટ એટલે પરંતુ, ઇટ એટલે તેણે, સડનલી એટલે અચાનક, બીટ એટલે કે બટકું ભર્યું, હર હેન્ડ એટલે તેણીના હાથ પર, રેશમાની માતાના હાથ ઉપર તરત એણે બટકું ભર્યું. એની ચાંચે જેવો દેખાય છે મિત્રો પાવડા જેવી. આઉચ શી ક્રાઇડ, શી એટલે તેણે, ક્રાઇડ એટલે ચીસ પાડી, જેવું બટકું ભર્યું એવું. ધ ડક ફ્લટર્ડ ટુ ધ ફ્લોર. ડક એટલે બતકે, ફ્લટર એટલે કે પાંખો ફડફડાવી, ફ્લોર એટલે કે ભોંતળિયા તરફ, એવું દૂર જતું રહ્યું પાંખો ફડફડાવીને, ઉડી શકતું ન હતું. ઇટ હડલ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ. ઇટ એટલે તે, હડલ એટલે કે ઘૂંસાઈ ભરાયું અથવા તો જતું રહ્યું. ઇન ધ કોર્નર એટલે કે ખૂણાની અંદર, ઓફ ધ રૂમ એટલે કે રૂમના, રૂમના ખૂણામાં જઈને ભરાઈ ગયું. ઓલ થ્રુ ધ ઇવનિંગ રેશમા એન્ડ હર મધર ટ્રાઈડ ટુ ફીડ ધ ડક. ઓલ થ્રુ ધ ઇવનિંગ એટલે કે ઇવનિંગ એટલે સાંજ, આખી સાંજ દરમિયાન રેશમા એન્ડ હર મધર, રેશમા એટલે તેની માતાએ, ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો, ટુ ફીડ એટલે કે ખવડાવવાનો, ડક એટલે બતકને. દે પુટ બ્રેડ ક્રમ્સ, નટ્સ, ફ્રૂટ્સ એન્ડ ધ ગ્રેન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇટ. દે એટલે તેઓએ, પુટ એટલે મૂક્યું, બ્રેડ ક્રમ્સ એટલે કે મિત્રો બ્રેડનો ભૂકો, નટ્સ એટલે કે બદામ, ફ્રૂટ્સ એટલે કે ફળો, એન્ડ ગ્રેન્સ એટલે કે અનાજ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, ઇટ એટલે તેની, એની સામે આ બધી વસ્તુ મૂકી ખાવા માટે. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. બટ એટલે પરંતુ, ડીડ નોટ ટચ એટલે કે સ્પર્શ ન કર્યું, એની ઓફ ધેમ એટલે એમાંથી કંઈ પણ વસ્તુ એણે ખાધી નહીં. એના પછી નેક્સ્ટ શું છે, સી દેટ મમ્મી લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક, સજેસ્ટેડ રેશમા. સજેસ્ટેડ એટલે કે સલાહ આપી, રેશમા એટલે કે રેશમાએ, રેશમાએ સલાહ આપી કે મમ્મી લેટ્સ એટલે કે ચાલો આપણે, ગીવ એટલે આપીએ, હિમ એટલે તેને, સમ એટલે થોડા, રાઈસ એન્ડ મિલ્ક એટલે કે ભાત અને દૂધ આપણે એને આપીએ ખાવા માટે. હર મધર મિક્સ્ડ બોઇલ રાઈસ મિલ્ક એન્ડ શુગર. હર એટલે તેણીની, મધર એટલે માતાએ, મિક્સ એટલે મિક્સ કર્યું, બોઇલ રાઈસ એટલે કે બાફેલા ભાત, મિલ્ક એટલે કે દૂધ, એન્ડ શુગર એટલે કે ખાંડ.
શી ફેડ ધ બર્ડ વિથ એન ઇન્ક ફિલર, શી એટલે તેણી, ફેડ એટલે ખવડાવ્યું, બર્ડ એટલે કે પક્ષીને, વિથ ઇન્ક ફિલર એટલે કે શાહી ભરવાની જે ઢાંકણી હતી એનાથી એણે એને ખવડાવ્યું. ધ શોવેલર લાઇકડ ઇટ, શોવેલર એટલે કે બતકને, લાઇકડ એટલે પસંદ આવ્યું, ઇટ એટલે તે. હિઝ આઈઝ બિટન એન્ડ હી સ્ટાર્ટેડ ધ ફ્લટરિંગ ઇન હિઝ વિંગ્સ. હિઝ એટલે કે તેની, આઈસ એટલે કે આંખો, બ્રિટન એટલે કે ચમકવા લાગી જેવો ખોરાક અંદર ગયો એટલે, એન્ડ હી એટલે તેણે, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ફ્લટરિંગ એટલે પાંખો ફડફડાવવાનું, હિઝ વિંગ્સ એટલે કે એની પાંખો. બટ હી કુડ નોટ ફ્લાય, બટ એટલે પરંતુ, હી કુડ નોટ ફ્લાય એટલે કે ઉડી શકતું હતું નહીં, એટલું બધું હજી એ કમજોર હતું. મિત્રો એ ચિત્રમાં દેખાય છે આ, સી દેટ. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી, સી દેટ. આઈ નો વોટ ઇઝ હિઝ નેમ ઇઝ. હવે અહીંયા રેશમા કહે છે કે આ એટલે મને, નો એટલે ખબર છે, વોટ એટલે શું, હિઝ એટલે તેનું, નેમ એટલે નામ છે. હવે મને ખબર છે એનું નામ શું છે. એટલે કે મિત્રો અહીંયા રેશમા છે એ પોતાની રીતે એ બતકને પોતાનું નામ આપે છે. ઇટ ઇઝ મિત્રા અ ફ્રેન્ડ, રેશમા સેડ. રેશમા સેડ એટલે રેશમાએ કહ્યું કે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, મિત્ર એટલે મિત્ર છે, ફ્રેન્ડ એ એક ફ્રેન્ડ છે મારો, એટલે એનું નામ મિત્ર પાડીશું. ધે ટુક અ બાસ્કેટ એન્ડ પુટ સમ ગ્રાસ ઇન ટુ ઇટ. ધે એટલે તેઓએ, ટુક એટલે લીધું, બાસ્કેટ એટલે ટોપલી, એન્ડ પુટ એટલે કે મૂક્યું, સમ એટલે થોડું, ગ્રાસ એટલે ઘાસ, ઇન ટુ એટલે માં, ઇટ એટલે તેની અંદર. તો એ થોડું ઘાસ લીધું અને એની અંદર એ ટોપલાની અંદર થોડું મૂક્યું જેથી કરીને હવે મિત્રાને અંદર રાખી શકે. એના પછી નેક્સ્ટ શું કહે છે, ઇટ વોઝ મિત્રાસ બેડ. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, મિત્રસ એટલે કે મિત્રનું, બેડ એટલે કે પથારી. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પીસફુલી. રેશમા એટલે રેશમાએ, કેપ્ટ એટલે રાખ્યું હતું, બાસ્કેટ એટલે ટોપલું, વિથ હર એટલે કે તેની સાથે, એન્ડ સ્લેપ્ટ એટલે સૂઈ ગઈ હતી, પીસફુલી એટલે કે શાંતિથી, હવે તેણે સૂઈ ગઈ હતી. વેન શી વોક અપ શી લુકડ એટ ધ બાસ્કેટ. વેન એટલે કે જ્યારે, શી એટલે તેણી, વોક અપ એટલે કે ઉઠી હતી, શી એટલે તેણીએ, લુકડ એટલે જોયું હતું, એટ ધ બાસ્કેટ એટલે બાસ્કેટની તરફ. ઇટ વોઝ એમ્ટી. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, એમ્ટી એટલે ખાલી, તે એકદમ ખાલી હતું. રેશમા ક્રાઇડ લાઉડલી. રેશમા એટલે રેશમાએ, ક્રાઇડ એટલે ચીસ પાડી, લાઉડલી એટલે મોટેથી. મિત્ર મિત્ર વેર આર યુ, બરાબર, મિત્ર મિત્ર, વેર એટલે ક્યાં, આર એટલે છે, યુ એટલે તું, તું ક્યાં છે. હ મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. હર એટલે તેણીની, મમ્મી એટલે કે માતાએ, એન્ડ પપ્પા એટલે કે પાપાએ, સર્ચ એટલે શોધ્યું મિત્રને, ઇન ધ હાઉસ એટલે કે ઘરની અંદર, એટ લાસ્ટ એટલે કે અંતમાં, ફાઉન્ડ એટલે કે જડ્યું, હિમ એટલે કે તેમને, નિયર એટલે નજીક, વોટર ટબ એટલે કે પાણીના ટબમાં પાસે, ઇન ધ બાથરૂમ, જે બાથરૂમની અંદર આવેલું હતું. એટ અરાઉન્ડ 7:30 ધ ડોલ બેલ રેંગ. એટ એટલે એટ અરાઉન્ડ, અરાઉન્ડ એટલે આશરે, 7:30 એટલે 7:30, સવારે 7:30 ડોલબેર એટલે કે દરવાજાનો બેલ છે, રિંગ એટલે કે વાગ્યો. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. રેશમા એટલે રેશમા, વોઝ એટલે હતી, ફીડિંગ એટલે ખવડાવી રહી, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, તો ડક એટલે બતકને. મમ્મી ઓપન ધ ડોર. મમ્મી એટલે મમ્મીએ, ઓપન એટલે ખોલ્યો હતો, ડોર એટલે દરવાજો. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી ધ ગ્રુપ ઓફ ધ ચિલ્ડ્રન ઇન ધ યુનિફોર્મ. રેશમા એટલે રેશમા, વોઝ એટલે હતી, હેપીલી એટલે ખુશીથી, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય, ખુશીમાં આશ્ચર્ય પામી હતી, ટુ સી એટલે કે જોઈને, ગ્રુપ એટલે ટોળું, ઓફ ચિલ્ડ્રન એટલે બાળકોનો, ઇન યુનિફોર્મ એટલે કે ગણવેશની અંદર. આંટી કેન વી સી ધ બર્ડ. આ જ બાળકો છે મિત્રો જે પાર્કની અંદર દરરોજ રમતા હતા, એટલે બાળકો શું કહે છે, આંટી એટલે આંટી, કેન વી એટલે શું, અમે, સી એટલે જોઈ શકીએ છીએ, બર્ડ એટલે કે પક્ષીને. દે સેડ, દે એટલે તેઓએ, સેડ એટલે કહ્યું. તો એના પછી નેક્સ્ટ શું કહે છે રેશમાના મધર, જો લેટ વી સી. મમ્મી ટુક ધેમ ટુ ધ રેશમાસ વ્હીલ ચેર. મમ્મી એટલે મમ્મી, ટુક એટલે લઈ ગયા, ધેમ એટલે તે લોકોને, ટુ એટલે ની તરફ, રેશમાસ એટલે કે રેશમાની, વ્હીલ ચેર એટલે કે પૈડાવાળી ખુરશી તરફ. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ધ ફ્રેશ સ્માઇલ. ચિલ્ડ્રન એટલે બાળકોએ, ગ્રીટેડ એટલે અભિવાદન પાઠ્યા, રેશમા એટલે રેશમાને, વિથ ધ ફ્રેશ એટલે તાજી, સ્માઇલ્સ એટલે કે મુસ્કાનથી. They were thrilled to see the bird in Reshma's lap. They એટલે તેઓ, were એટલે thrilled એટલે આશ્ચર્ય એટલે ઉત્સુક હતા, to see એટલે કે જોવા માટે, birds એટલે કે પક્ષીને, in Reshma's lap એટલે કે રેશમાના ખોળામાં. He is Mitra. He એટલે તે, is એટલે છે, મિત્ર એટલે મિત્ર, તેનું નામ મિત્ર છે. Reshma introduced the new friend. Reshma એટલે રેશમાએ, introduce એટલે કે ઓળખાણ આપી, new friend એટલે કે નવા મિત્રની. How lovely they
સેડ, હાવ એટલે કેવું, લવલી એટલે સુંદર છે, કેવું સુંદર છે. દે સેડ એટલે કે તેઓએ કહ્યું. દે હેલ્પ ધ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ વાય રેશમા ફેડ હિમ વિથ ઇન્ક ફિલર. દે એટલે તેઓ, હેલ્પ ડે એટલે મદદ કરી હતી, રેશમા એટલે રેશમાને, ટુ હોલ્ડ એટલે કે પકડીને, બર્ડ એટલે કે પક્ષીને, વાયર એટલે કે દરમિયાન, રેશમા એટલે કે રેશમા, ફેડ એટલે ખવડાવી રહી હતી, હિમ એટલે કે તેને, વિથ એટલે કે ના વડે, ઇન્ક ફિલર એટલે કે સહી ભરવાની જે ફિલર હોય છે એનાથી, જ્યારે સહી ભરવાની ફિલરથી રેશમાએ ડકને ખવડાવી રહી હતી ત્યારે આ બાળકોએ એને પકડી રાખ્યું હતું, મદદ કરી હતી. દે હેડ ટુ લીવ સૂન કેચ ધ સ્કૂલ બસ. દે એટલે તેઓએ, હેડ ટુ લીવ એટલે કે જવું પડે એવું હતું, સૂન એટલે કે જલ્દીથી જ, કેચ એટલે કે પકડવા માટે, સ્કૂલ બસ એટલે કે સ્કૂલની બસ, એમને સ્કૂલ જવાનું હતું એટલે સ્કૂલની બસ પકડવા માટે એ લોકોને જવું પડે એવું હતું. વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન રેશમા. એટલે રેશમાને શું કહીને જાય છે, વી એટલે અમે, વિલ બી બેક, બેક એટલે પાછા આવીશું, ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરમાં, રેશમા એટલે કે રેશમા, અમે બપોર જ્યારે સ્કૂલથી પાછા આવીશું ત્યારે અમે ચોક્કસપણે અહીંયા રમાડવા આવીશું. ઓ શ્યોર, ડુ કમ, વી વિલ પ્લે વિથ ધ મિત્ર, હી ઇઝ સો લવિંગ, સેડ બંસી. ઓ શ્યોર, શ્યોર એટલે કે ચોક્કસ કહે છે રેસમાં. ડુ કમ એટલે કે આવજો તમે. હવે બંસી અહીંયા શું કહે છે, વી વિલ પ્લે, વી એટલે આપણે, વિલ પ્લે એટલે કે રમીશું, વિથ એટલે સાથે, મિત્ર એટલે કે મિત્ર, હી એટલે તે, ઇઝ એટલે છે, સો એટલે ખૂબ જ, લવિંગ એટલે કે પ્રેમાળ, સેડ બંસી, બંસી એવું કીધું કે ખૂબ જ પ્રેમાળ છે, આપણે બપોરે આવીશું એટલે એની સાથે રમીશું. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી, સી દેટ વી વિલ મેક હિમ સ્ટ્રોંગ, સેડ કનુ. કનુ એ શું કહીશું, વી એટલે આપણે, વિલ મેક એટલે બનાવીશું, હિમ એટલે તેને, સ્ટ્રોંગ એટલે સક્ષમ અથવા તો મજબૂત બનાવીશું, અત્યારે થોડું દુર્બળ છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ ફોર મિત્રા બિકોઝ હી ઇઝ લેમ, સેડ અનિતા. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ડિફિકલ્ટ એટલે અઘરું, ટુ મેક એટલે કે બનાવવું, ન્યૂ ફ્રેન્ડ એટલે કે નવો મિત્ર, ટુ મિત્રા એટલે કે મિત્રને, મિત્ર માટે નવો મિત્ર બનાવવો થોડું અઘરું છે, કારણ કે બિકોઝ હી ઇઝ લેમ, અત્યારે એકલવાયું થઈ ગયું છે અને થોડું દુર્બળ છે એટલા માટે. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ ધ નેબરિંગ ચિલ્ડ્રન બિકમ અ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. આફ્ટર એટલે પછી, ઇન ધીસ એટલે કે આ ઇન્સિડન્ટ એટલે કે ઘટના, આ ઘટના પછી ધ નેબરિંગ એટલે કે પડોશના ચિલ્ડ્રન એટલે કે બાળકો બિકેમ એટલે બન્યા હતા, વેરી એટલે કે ખૂબ જ, ફ્રેન્ડલી એટલે કે મિત્ર, વિથ રેશમા એટલે કે રેશમા સાથે, ત્યારબાદ રેશમા સાથે હવે બધા મિત્ર સાથે, મિત્ર જેવો બિહેવ કરતા હતા. દે કુડ રિયલાઇઝ ધ રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ બિકોઝ ધે ડીડ નોટ પ્લે વિથ રેશમા. સી દેટ, બાળકોને પણ હવે ખ્યાલ આવે છે મિત્રો. જો બાળકો શું વિચારે છે, ધે એટલે તેઓ, કુડ રિયલાઇઝ એટલે કે અનુભવ્યું, તેઓને અનુભવ થયો, ધેટ કે રેશમા એટલે રેશમા મસ્ટ હેવ ફેલ્ટ, ફેલ્ટ એટલે અનુભવતી હશે, બેડ એટલે કે ખરાબ, બિકોઝ એટલે કે કારણ કે, ધે એટલે તેઓ, ડીડ નોટ પ્લે એટલે કે રમતા નથી, વિથ રેશમા એટલે કે રેશમા સાથે, બાળકો રેશમા સાથે નથી રમતા એટલે જ્યારે એકલી હોય ત્યારે એને ચોક્કસપણે ખરાબ લાગતું હશે. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ચિલ્ડ્રન એટલે કે બાળકો કેમ એટલે આવ્યા હતા, ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. અંજુ હેડ અ થિક બુક ઇન વિથ હર. અંજુ એટલે અંજુ, હેડ એટલે ની પાસે હતી, થીક એટલે જાડી, બુક એટલે ચોપડી, વિથ હર એટલે તેની પાસે. સી વી કેન રીડ ઓલ અબાઉટ ધ ડક્સ ઇન ધ બુક. અને ચોપડીમાંથી જોઈને શું કહે છે, સી એટલે જુઓ, વી કેન રીડ, વી એટલે આપણે, કેન રીડ એટલે વાંચી શકીએ છીએ, ઓલ અબાઉટ એટલે કે ના વિશે, ડક એટલે કે ડક, ઇન ધીસ બુક એટલે આ ચોપડીની અંદર. નેક્સ્ટ વી કેન સી, વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ. વી એટલે આપણે, વોન્ટ એટલે ઈચ્છે છે, ટુ મેક એટલે બનાવવા માટે, મિત્ર એટલે મિત્રને, વેરી સ્ટ્રોંગ એટલે ખૂબ જ સક્ષમ બનાવવા માંગીએ છીએ. હી શુડ બી એબલ ટુ ફ્લાય. હી એટલે તેને, શુડ બી એટલે, શુડ બી એબલ એટલે સક્ષમ બનાવવું પડે, ટુ ફ્લાય એટલે કે ઉડવા માટે, એ ઉડી શકે એટલું આપણે સક્ષમ એને બનાવવું પડશે. મિત્ર મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ ધ 100 કિલોમીટર્સ, રેશમા સેડ. રેશમા, રેશમાએ શું કહ્યું, જો મિત્ર એટલે માત્ર મિત્ર, મસ્ટ હેવ કમ, ચોક્કસપણે કમ એટલે કે આવ્યો હશે, હિયર એટલે અહીંયા, ફ્રોમ એટલે થી, 100 એટલે કે સેંકડો, કિલોમીટર્સ એટલે કે કિલોમીટરથી, મિત્ર છે એ સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને અહીંયા આવ્યો હશે. તો જો અહીંયા અંજુ શું કહે છે, નોટ હન્ડ્રેડ્સ, થાઉઝન્ડ્સ, કરેક્ટેડ અંજુ. અંજુ કરેક્ટેડ એટલે કે અંજુ છે એને સાચું કરે છે કે નોટ હન્ડ્રેડ, સેંકડો કિલોમીટર નહીં પરંતુ થાઉઝન્ડ્સ, હજારો કિલોમીટર દૂરથી આવ્યું છે આ તો, એવું કરેક્ટ કરે છે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક 1000 ઓફ ધ કિલોમીટર ફોર ટુ હિઝ
होम अगेन, एंड एटले अने, ही एटले तेने, मस्ट फ्लाय एटले चोक्कसपणे उड़वू पड़से, बेक एटले पाछू, थाउजंड्स एटले के हजारों, ऑफ किलोमीटर एटले किलोमीटर, टू हिज एटले तेना, होम एटले घरे, अगेन एटले पाछा जवा माटे, अने फरीथी एना घरे जवा माटे फरीथी एने पाछो हजारों किलोमीटर उड़वू पड़से. यस वी विल मेक हिम वेरी स्ट्रॉन्ग, रेसमा वॉज डिलाइटेड. रेसमा एटले रेसमा वॉज एटले हती, डिलाइटेड एटले खुश थईने, रेसमा खुश થઈને કહે છે. યસ એટલે હા, વી એટલે આપણે, વિલ મેક એટલે બનાવીશું, હિમ એટલે તેને, વેરી એટલે ખૂબ જ સ્ટ્રોંગ એટલે સક્ષમ, મજબૂત બનાવીશું જેથી કરીને એના ઘરે જઈ શકે. એના પછી નેક્સ્ટ લાઇનમાં, લાસ્ટ લાઇનમાં શું કહે છે, લેટ વી સી. ફોર ધ નેક્સ્ટ 10 ડેઝ મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. ફોર ધ નેક્સ્ટ, ફોર એટલે માટે, નેક્સ્ટ એટલે પછીના, 10 ડેઝ એટલે કે 10 દિવસો, પછીના 10 દિવસો મિત્રા એટલે મિત્રા, વોઝ ટ્રીટેડ એટલે કે ટ્રીટ એટલે કે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો હતો. લાઈક એટલે ના જેવો, રોયલ ગેસ્ટ કોઈ રાજાહી રાજાશાહી હોય કોઈ મહેમાન રાજાનો, એની જેવો એની સાથે વર્તન કરવામાં આવતું હતું, બહુ સારું એવું વર્તન કરવામાં આવતું. એવરી વન બ્રોટ સમથિંગ ફોર હિમ, એવરી વન એટલે દરેક જણ, બ્રોટ એટલે લાવતું હતું, સમથિંગ એટલે કંઈક, ફોર હિમ એટલે તેના માટે, કાં તો ખાવાનું કોઈ લાવતું હોય, કોઈ રમવાનું લાવતું હોય એવી વસ્તુ. એના પછી ધ બુક વોઝ ધ કિચન ગાઈડ ફોર ધ મિત્રા. ધ બુક એટલે જે ચોપડી હતી, વોઝ એટલે હતી, ધેર એટલે તેમની, કિચન ગાઈડ એટલે કે ખોરાક આપવાનું માર્ગદર્શક પુસ્તિકા, ફોર મિત્ર એટલે કે મિત્ર માટે, પછી ડક માટે એને શું શું ખોરાક આપો એની માટે એક માર્ગદર્શક પુસ્તિકા બની ગઈ હતી એ. ધે ઓલ કેર્સ એન્ડ પ્લે વિથ હિમ. ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, કેર્સ કેર્સ એટલે મિત્રો કહેતા હતા, લાડ લડાવતા હતા, એન્ડ પ્લેડ એટલે કે રમતા હતા, વિથ હિમ એટલે કે તેની સાથે, ડક સાથે. મમ્મી હેડ નેવર સીન રેસમા સો હેપી એન્ડ હોપફુલ. મમ્મી એટલે મમ્મી, હેડ નેવર એટલે ક્યારેય નહીં, સીન એટલે જોઈ છે, રેસમા એટલે રેસમાને, સો હેપી એટલે ખૂબ જ ખુશ, એન્ડ હોપફુલ એટલે કે આશાવાદી. રેસમાને ક્યારેય પણ તેના માતા પિતાએ આની પહેલાં ક્યારેય પણ આટલી ખુશ અને આશાવાદી જોઈ હતી નહીં. ફાઇનલી ધ ડે ડિપાર્ચર ફોર ધર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવડ. ફાઇનલી એટલે કે અંતે, ડે એટલે કે દિવસ, ઓફ ડિપાર્ચર એટલે કે રવાના થવાનો, ફોર ધેયર એટલે કે તેમના, ડિયરેસ્ટ એટલે કે પ્રિય, ફ્રેન્ડ એટલે કે મિત્રનો, અરાઇવડ એટલે કે આવી ગયો, એટલે કે એમના મિત્રનો જવાનો સમય હવે આવી ગયો. રેસમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન ટુ ધ ડક ટુ અ નિયર બાય લેક. રેસમાસ ફાધર એટલે કે રેસમાના પિતાજી, ટુક એટલે લઈ ગયા, ઓલ એટલે બધા ચિલ્ડ્રન એટલે બાળકોને, એન્ડ ધ ડક એટલે કે ડકને, ટુ ધ નિયર બાય એટલે કે નજીકના, લેક એટલે કે તળાવ પાસે. એના પછી નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન લિફ્ટેડ ધ મિત્રા ફ્રોમ ધ રેસમાસ લેપ એન્ડ જેન્ટલી પુટ ઇન ટુ ધ વોટર. ચિલ્ડ્રન એટલે બાળકો, લિફ્ટેડ એટલે કે ઉચક્યું, મિત્ર એટલે કે મિત્રને, ફ્રોમ એટલે માંથી, રેસમાસ લેપ એટલે કે રેસમાના ખોળામાંથી ડકને ઉચક્યું, એન્ડ જેન્ટલી એટલે કે યોગ્ય રીતે, પુટ એટલે મૂક્યું, હિમ એટલે તેને, ઇન ધ વોટર એટલે પાણીની અંદર, અને પાણીની અંદર ડકને મૂક્યું. ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ. ઇટ એટલે તેણે, સ્લોલી એટલે કે ધીમું ધીમું, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું હતું, સ્વિમિંગ એટલે તરવાનું. ઇટ શોવેલ્ડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક. ઇટ એટલે તે શોવેલ્ડ, શોવેલ્ડ એટલે મિત્રો હલેસા મારતું હતું, જે આપણે હોડીમાં બેઠા હોય ને જે હલેસા મારે નાવિક, એ રીતે અહીંયા એની ચાંચથી. ઇટ શોવેલ્ડ, એ હલેસા મારતું હતું ટુ ધ વોટર એટલે કે પાણીને, વિથ હિઝ એટલે કે તેની, ના વડે, બ્રોડ એટલે પહોળી, બીક એટલે ચાંચ વડે. ચિલ્ડ્રન વેર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધ યર ફ્રેન્ડ. ચિલ્ડ્રન એટલે બાળકો, વેર એટલે હતા, હેપી એટલે ખુશ, ટુ સી એટલે કે જોઈને, હેપીનેસ એટલે કે ખુશી, ઓફ ધેર એટલે તેના, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રની, આ એના મિત્રની ખુશી જોઈને બાળકો ખૂબ જ ખુશ હતા. સડનલી મિત્ર ડિસઅપિયર્ડ. સડનલી એટલે અચાનક જ, મિત્ર એટલે મિત્ર, ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયું તળાવમાંથી. ઓલ સ્ટૂડ વરીડ લુકિંગ ફોર હિમ વિથ વાઇડ આઈસ. ઓલ એટલે બધા, સ્ટૂડ એટલે ઊભા રહ્યા, વરીડ એટલે ચિંતાતુર, લુકિંગ એટલે જોઈ રહ્યા હતા, ફોર હિમ એટલે તેના માટે, વિથ વાઇડ એટલે પહોળી, આઈસ એટલે આંખો કરીને, પહોળી આંખો કરીને બધા ચિંતાતુર ઊભા હતા, અચાનક ક્યાં ગાયબ થઈ ગયું. એન્ડ મિત્રા પોપેડ અપ ફ્રોમ ધ વોટર વિથ ધ સ્મોલ ફિશ ઇન હિઝ બેક. સી દેટ, મિત્રા એટલે મિત્રા, પોપેડ અપ એટલે કે ડોક્યુ બાર કરે છે, ફ્રોમ ધ વોટર એટલે પાણીમાંથી, વિથ સ્મોલ, વિથ એટલે સાથે સાથે, સ્મોલ એટલે નાની, ફિશ એટલે માછલી, ઇન હિઝ બીક એટલે એની ચાંચમાં નાની એવી માછલી લઈને. એના પછી નેક્સ્ટ શું કહે છે બાળકો, સી દેટ, યે ઓલ ક્રાઇડ એન્ડ જમ્પ વિથ ધ જોય. ઓલ એટલે બધા, ક્રાઇડ એટલે ચીસ પાડે છે, યે એન્ડ જમ્પ એટલે કૂદકો મારે છે, વિથ ધ જોય એટલે ખુશીથી. હી હેઝ લર્ન્ડ ઇટ
अगेन ही એટલે તે હેઝ લર્ન્ડ એટલે શીખી ગયો છે ઈટ એટલે તેને અગેન એટલે ફરીથી હવે બતક છે એ ફરીથી આ બધી વસ્તુ શીખી ગયો છે એનાથી એ લોકો ખુશ થઈ ગયા હતા ચિલ્ડ્રન સ્ટૂડ ધેર ફોર અ લોંગ ટાઈમ વોચિંગ મિત્ર ચિલ્ડ્રન એટલે બાળકો સ્ટૂડ એટલે ઊભા રહ્યા ધેર એટલે ત્યાં ફોર લોંગ ટાઈમ એટલે લાંબા સમય સુધી ટુ વોચિંગ એટલે જોઈ રહ્યા હતા મિત્ર એટલે મિત્રને હવે શું થાય છે જો ધ નેક્સ્ટ ડે રેશમા વેન્ટ ઇન ટુ ધ બાલ્કની ટુ ધ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે હવે મિત્રો જે ડક હતું એ જતું રહ્યું હતું અને બીજા દિવસે શું બને છે જો ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે રેશમા એટલે રેશમા વેન્ટ એટલે ગઈ હતી ઇન ટુ બાલ્કની એટલે કે બાલ્કની અંદર ટુ વોચ એટલે કે જોવા માટે ચિલ્ડ્રન એટલે કે બાળકોને પ્લેઇંગ એટલે રમી રહ્યા હતા ઇન ધ પાર્ક એટલે બગીચાની અંદર ચિલ્ડ્રન બાળકોને જોવા માટે બગીચામાં રમી રહ્યા છે કે નહીં એ જોવા માટે બાલ્કનીમાં ગઈ બટ ધેર વોઝ નો વન બટ એટલે પરંતુ ધેર એટલે ત્યાં વોઝ એટલે ન હતું નો વન એટલે કોઈ પણ પરંતુ બગીચામાં કોઈ પણ બાળક રમતું હતું નહીં સડનલી ધ ડોલ બેર રેંગ એન્ડ ધ ઓલ ચિલ્ડ્રન માર્ચ ઇન ટુ ધ રૂમ સડનલી એટલે અચાનક જ ડોલ બેર એટલે કે દરવાજાનો બેલ હતો રેંગ એટલે કે વાગ્યો એન્ડ ઓલ એટલે કે બધા ચિલ્ડ્રન એટલે બાળકો માર્ચ એટલે કે કૂચ કરતા આવ્યા ઇન ટુ ધ રૂમ એટલે કે રૂમની અંદર બધા જ બાળકો એક સાથે રૂમની અંદર આવ્યા આંટી પ્લીઝ સેન્ડ ધ રેસમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક ધે સેડ ધે એટલે તેઓએ સેડ એટલે કહ્યું બાળકોએ શું કહ્યું આંટી એટલે આંટી પ્લીઝ એટલે મહેરબાની કરીને સેન્ડ એટલે કે મોકલો રેશમા એટલે કે રેશમાને ટુ પ્લે એટલે કે રમવા માટે વિથ અસ એટલે કે અમારી સાથે ઇન ધ પાર્ક એટલે બગીચામાં અમારી સાથે બગીચામાં રમવા માટે રેશમાને મોકલો વી વિલ ટેક કેર હર એન્ડ ધ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર વી એટલે અમે વિલ ટેક કેર વી એટલે અમે વિલ ટેક એટલે કે લઈ જઈશું હર એટલે તેણીને એન્ડ બ્રિંગ એટલે કે પાછી લાવીશું હર એટલે કે તેણીને બેક એટલે પાછી સેફલી એટલે સુરક્ષિત રીતે ઇન હર એટલે કે તેણીની વ્હીલચેર એટલે કે વ્હીલચેરની અંદર અમે એને લઈ જઈશું અને પાછી પણ લઈશું અને ધ્યાન રાખીને અમે એનું દેખરેખ રાખીશું એના પછી નેક્સ્ટ શું કહે છે લેટ વી સી વિથ ધ હેલ્પ ઓફ ધ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ટેકન ડાઉન ટુ ધ સ્ટેર્સ ટુ ધ પાર્ક વિથ એટલે ના વડે હેલ્પ એટલે કે મદદ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ મદદગાર હાથોની મદદ વડે રેશમા એટલે રેશમા વોઝ ટેકન એટલે લઈ જવામાં આવી હતી ડાઉન એટલે કે નીચે ધ સ્ટેર્સ એટલે કે દાદરા ટુ ધ પાર્ક એટલે બગીચા સુધી દાદરામાંથી ઉતારીને બધા બાળકો એને બગીચામાં લઈ ગયા હતા ફ્રોમ ધ બાલ્કની મમ્મી લુકડ એટ ધ બ્રોડ સ્માઇલ ઓન હર ડોટર્સ ફેસ બ્રાઇટન બાય ધ સેટિંગ સન ફ્રોમ એટલે થી બાલ્કની એટલે બાલ્કની બાલ્કનીમાંથી મમ્મી એટલે કે મમ્મી લુકડ એટલે જોતી હતી બ્રોડ એટલે પહોળી સ્માઇલ એટલે મુસ્કાન ઓન હર એટલે કે તેણીની ડોટર્સ એટલે કે પુત્રીના ફેસ એટલે કે મોઢા ઉપર બ્રાઇટન એટલે કે જે ચમકી રહ્યો હતો બાય એટલે કે ના દ્વારા સેટિંગ સન એટલે કે આથમતો સૂર્ય આથમતા સૂર્યની પ્રકાશ દ્વારા એના બાળકના મોઢા ઉપર એની બાળક રેશમાના મોઢા ઉપર જે સ્માઇલ દેખાતી હતી એની મમ્મી જોઈ રહી હતી રેશમા નેવર હેડ રીઝન ટુ ફેલ લોનલી અગેન અને પછીથી એવું કહે છે મિત્રો કે રેશમા એટલે રેશમાને નેવર એટલે ક્યારેય નહીં રીઝન એટલે કારણ મળ્યું ફીલ એટલે કે અનુભવવા માટે લોનલી એટલે એકાંતપણું અગેન એટલે ફરીથી પછી ક્યારેય પણ રેશમાને એકાંતપણું અનુભવ્યું નથી દેટ મીન્સ મિત્રો આ જે ટાઇટલનું પાઠનું ટાઇટલ છે એની પાછળનું રીઝન એ છે કે ફ્રેન્ડ્સ ફ્રોમ ધ સ્કાય એટલે કે મિત્ર આ એક એવો મિત્ર એના જીવનની અંદર આવ્યો આકાશમાંથી કે જે એના દ્વારા એને ઘણા બધા મિત્રો મળી ગયા આઈ હોપ કે તમને આ ચેપ્ટર સારી રીતે સમજાયું હશે પરીક્ષા માટે પણ બહુ ખૂબ ઉપયોગી